દુનિયાભરના રહસ્યમય પ્રાણીઓના વિશે આપણે દરરોજ નવી નવી કહાનીઓ સાંભળીએ છીએ, જેને આપણે સાચી કે ખોટી સાબિત કરવાનો દાવો કરતા હોઈએ છીએ. એક બાજુ આપણી તર્ક શક્તિ કહે છે કે આવા પ્રાણીઓના અસ્તિત્વના દાવા ખોટા છે, તો એવામાં જ એક ઉમ્મીદ પણ આપણા મગજમાં ઘર કરી લે છે, જે આપણને વિચારમાં મૂકી દે છે કે શું આવા જીવો પણ હોઈ શકે. વિશાળકાય જીવોના કિસ્સામાં મોટે ભાગે પ્રાચીન કથાઓ પર આધારિત હોય છે, અને જે આપણી કલ્પનાઓ દ્વારા એક નવો જ અવતાર ધારણ કરે છે. પણ કેટલાક જીવો એવા પણ છે જેના વૈજ્ઞાનિક સબૂત આપણને મળી આવ્યા છે, પરંતુ તે જીવો હાલ વિલુપ્ત થઈ ગયેલ છે. છતાંય તેમના વૈજ્ઞાનિક સબૂત સાબિત કરે છે કે જીવનના કોઈ ક્ષણે તેઓ આ ધરતી પર અસ્તિત્વ ધરાવતા હતા. આવી જ એક વિશાળકાય શાર્કની પ્રજાતિ હતી, જેને મેગાલાડોન કહેતા હતા. કહેવામાં આવે છે કે લગભગ 26 લાખ વર્ષ પહેલા દરિયામાં રહેવાવાળી આ શાર્ક દુનિયાની સૌથી મોટી પરભક્ષી હતી, જે લંબાઈમાં 60 ફૂટ લાંબી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ જીવને લઈને કેટલાય દાવા કરવામાં આવ્યા છે કે આ વિશાળકાય દાનવ હજી પણ જીવિત છે. મેગાલાડોન શાર્ક કેટલીય ડિસ્કવરી જેવી ચેનલો પર બતાવવામાં આવી હતી, અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે હજી પણ આ વિશાળકાય દાનવ ઊંડા સમુદ્રમાં મોજૂદ છે. 26 લાખ વર્ષ પહેલાં જોવા મળતી આ વિશાળકાય શાર્ક લોકોને હેરાન અને ઉત્સુક કરી દે છે કે શું 60 ફૂટ લાંબી શાર્ક આજે પણ મોજૂદ હોઈ શકે. વૈજ્ઞાનિકો દ્વારા મળેલ જીવાશ્મ અને હાડપિંજરો દ્વારા ખબર પડી છે કે 26 લાખ વર્ષ પહેલાં આ શાર્ક સમુદ્રમાં રાજ કરતી હતી, અને તે પરભક્ષીઓની લિસ્ટમાં પ્રથમ નંબરે આવતી હતી. તે 18 મીટર લાંબી અને વિશાળકાય પરભક્ષી રહી હશે, જેને કોઈ પણ જીવથી ખતરો નહીં હોય. પોતાના 2 મીટરથી પણ વધુ પહોળા અને 7 ઇંચ લાંબા 270 દાંતોથી તે મોટા મોટા સમુદ્રી જાનવરો જીવતા જ ગળી જવામાં સક્ષમ હતી. આજની સૌથી મોટી ગ્રેટ વ્હાઇટ શાર્ક તેના મુકાબલે લગભગ 5 ગણી નાની રહી છે. એક્સપર્ટનું માનવું છે કે આ જીવ હવે સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયો છે, પણ છેલ્લા કેટલાક સમયમાં એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં લાગ્યું કે આ જીવ હજુ પણ સમુદ્રની ગહેરાઈમાં ક્યાંક છુપાયેલ છે, જે માણસોને ક્યારેક ક્યારેક પોતાનો નજારો કરાવે છે. ઈસવીસન 1875માં HMS ચેલેન્જર દ્વારા કરવામાં આવેલ એક સમુદ્રી અભિયાનમાં મેગાલાડોનના 2 દાંત મળી આવ્યા, જેની કાર્બન ડેટિંગથી ખબર પડી કે તેઓ ફક્ત 10,000 વર્ષ જૂના જ છે. લાખો વર્ષો પહેલાં વિલુપ્ત થયેલ મેગાલાડોનના ફક્ત 10,000 વર્ષ જૂના દાંત મળી આવતા વૈજ્ઞાનિકોને ઘણી બધી હેરાની થઈ. એમને એવું લાગ્યું કે આ વિશાળકાય માછલી માનવના ઉદ્ભવથી થોડાક જ વર્ષો પહેલાં વિલુપ્ત થઈ હતી. 1918માં એક એવી ઘટના સામે આવી જેમાં મેગાલાડોનને દેખવાના દાવા કરવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પ્રકૃતિ વૈજ્ઞાનિક ડેવિડે જણાવ્યું કે તેમની સાથે કામ કરતા મછવારાઓએ બ્રોટન આઇલેન્ડની પાસે 35 મીટર લાંબી એક વિશાળકાય શાર્ક માછલીને દેખી હતી, જેના ડરને કારણે તેમને કામ પર જવાનું ટાળી નાખ્યું હતું. મછવારાઓએ 35 મીટર લાંબી શાર્કને જોઈ હતી, જે પૂરેપૂરી સફેદ રંગની હતી. શું સાચે જ આટલી લાંબી શાર્ક હોઈ શકે ખરા? આ દાવાને લઈને લોકોએ એ માન્યું કે મછવારા શાર્કને લઈને ઘણા બધા કન્ફ્યુઝ હતા અને તેના આકારનો સાચો અંદાજો નહીં લગાવી શક્યા હોય. આધુનિક સમયમાં મેગાલાડોનને જોવાના દાવાઓની વાત કરીએ તો મોટાભાગના દાવાઓ જૂઠા હોય છે એવું લાગે છે, પરંતુ કેટલાક ઘટનાઓ એવી છે કે જે સચ્ચાઈથી ઘણી નજીક પણ હોય છે. 2009માં હિસ્ટ્રી ચેનલની એક ડોક્યુમેન્ટરીમાં ગલ્ફ ઓફ કેલિફોર્નિયામાં એક શાર્ક માછલીને શોધવાનું મિશન બતાવવામાં આવ્યું હતું. આ ઇલાકામાં એક ખૂબ જ મોટી શાર્ક હોવાના દાવા કેટલાક વર્ષોથી સામે આવતા હતા,
દેખવાવાળાઓએ જણાવ્યું કે તેમને જોયેલી શાર્ક 45 ફૂટ લાંબી હતી અને જે ત્યાંના સમુદ્રી જીવોને પોતાનો શિકાર બનાવીને સમુદ્રી જીવોની સંખ્યામાં ઘટાડો કરી રહી હતી. પરંતુ ચેનલની ટીમ આ શાર્કને શોધવામાં પોતાનો સંપૂર્ણ સમય આપ્યા બાદ પણ નિષ્ફળ રહી હતી. પરંતુ શોધકર્તાઓએ કહ્યું કે આ મેગાલાડોન શાર્ક અહીં હોઈ પણ શકે. વૈજ્ઞાનિકો ભલે ગમે તે માનતા હોય, પરંતુ હું જો મારું કહું તો આ મેગાલાડોન શાર્ક હજી પણ સમુદ્રની ગહેરાઈઓમાં ક્યાંક ફલી ફૂલી રહી હશે. દોસ્તો, આજના આ વિડીયોમાં ફક્ત આટલું જ. જો તમે અમારા આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. મેગાલાડોન શાર્ક હજી પણ સમુદ્રની ગહેરાઈઓમાં ક્યાંક ફલી ફૂલી રહી હશે. દોસ્તો, આજના આ વિડીયોમાં ફક્ત આટલું જ. જો તમે અમારા આવા જ વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ધન્યવાદ.